મુંબઈ જઈએ ને મુંબઈ, ત્યારે આ વસ્તુ બહુ મળે, ખીચિયા પાપડ. ખીચિયા પાપડ આવડો, જમ્બો જમ્બો સાઈડના હોય પાપડ, પાપડ મોટા. આવવાનું ભાઈ ટોપ એટલે ટોપ. એક નહીં, બીજી રોટલી ફૂટી ગઈ વાતોમાં પડ્યો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે જામનગરથી 25 કિલોમીટર દૂર લાલપુર ગામમાં આવ્યો છું. પાણવડથી 35 કિલોમીટર, પાણવડથી આવો તો 35 કિલોમીટર, અને કદાચ જો કોઈ પોરબંદર જતું હોય, પોરબંદરથી જામનગર જતું હોય, તો ભાઈ લાલપુર ગામ પાસે તમને અહીંયા ગામમાં લાલપુર ગામમાં તમને અહીંયા તકદીરના પરોઠા અને અહીંયા ગુજરાતી થાળી. અરે ભાઈ, ઘણા બધા લોકો ઓવર ટાઈમ થઈ ગયો, 2-3 વાગ્યા. તો એક બીજું છે, આપડે ઉપલેટા અમિતારા છે ને, આ એના પપ્પા છે. અજા, ઉપલેટામાં નામ ફેમસ છે. એટલે તો જઈએ અને જમીએ. બહુ બધા વખાણ કર્યા છે. અહીંયા બે પરોઠા આવું છે, એક લક્ષ્મી પરોઠા આવું છે સામે, અને અહીંયા છે તકદીર પરોઠા. તો અહીંયાના ઓનર છે ચમનભાઈ, અને ચમનભાઈ સાથે વાત કરી અને ચાલો. અહીંયા કોઈ કારીગર જ નથી, પોતે જ છે. મહેનત એવી, મેં બહુ મહેનત કરે, બહુ મહેનત કરે, જોઈએ આપણે. પોતે ઓનર હોવા છતાં મહેનત કરે છે. તો જઈએ અને મોજ કરીએ, લાવો લઈએ અને તમને રિવ્યૂ આપીએ. ચાલો ચાલો. મિત્રો, આજે આપણે આવ્યા છીએ લાલપુર ગામમાં, જે તકદીર પરોઠા હાઉસ છે અહીંયા, અને અહીંયાના ઓનર છે આપણી સાથે. તો કાકા, તમારું નામ શું છે? મારું નામ ચમનભાઈ. ચમનભાઈ, આ કેટલા રૂપિયાની આ ડીશ છે અત્યારે? અમારે છૂટક હિસાબ છે. છૂટક? તો આ કેટલામાં પડે આપણને? 120 કા 130 રોટલી, શાક, દાળ ભાત, શાક, પાપડ. કેટલા શાક હોય આપણે આમાં? ત્રણ જાતના શાક, દાળ ભાત ને રોટલી, છાસ ને એવું. એ અલગથી કે કદાચ કોઈને અહીંયા આવવું હોય તો આપણું અહીંયાનું એડ્રેસ શું કહેવાય? એસટી ડેપો પાસે. ઓકે, ને ટાઈમિંગ શું હોય છે? સાંજે નહીં, 11-3. અમિતારા છે ને, હા, એના પપ્પા છે અમિતારા વાળા. અચ્છા, ત્યાં પણ હોટલ છે ઉપલેટા? અહીંયા કેટલા વર્ષ જૂનું આપણે? 40 વર્ષ હું ધંધો કરું છું. 40 વર્ષ? 40 વર્ષ થઈ ગયા. ઓહો, એટલે જૂનામાં જૂનું આ. બરાબર. અહીંયા બે તમારે આ બસ સ્ટેન્ડ રોડ કહેવાય ને, બસ સ્ટેન્ડ રોડ, આ બસ સ્ટેન્ડ રોડ છે, અને અહીંયા લક્ષ્મી પરોઠા હાઉસ પણ છે અને તકદીર પરોઠા હાઉસ છે, અને બંને જૂનું છે. તો અત્યારે હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. ચમનભાઈએ તો સરસ મજાનું આપણને રિવ્યૂ આપ્યું છે કે ભાઈ 40 વર્ષ જૂનું છે, અને ઘણા બધા લોકો જ્યારે પોરબંદર જતા હોય અથવા જામનગર જતા હોય ત્યારે વચ્ચે લાલપુર ગામ આવે છે. લાલપુરની બેસ્ટમાં બેસ્ટ કહી શકાય એક લક્ષ્મી પરોઠા હાઉસ અને એક તકદીર. એટલે અત્યારે મેં અહીંયા પ્રિપેર કર્યું છે જમવાનું, ગુજરાતી ભાણું, અને એક જ ટાઈમ છે 11-3. તો અત્યારે સાથે જો અત્યારે સલાડ પણ આવી ગયું છે, અને 3 જાતના શાક છે, દાળ ભાત, શાક, રોટલી, છાશ, પાપડ તમને અહીંયા મળી જાય. બેસ્ટ કાંઈ ઘટે નહીં. કેવું લાગ્યું? તમે તો રોટલી પૂરી થવા આવી, ખરેખર કાંઈ ઘટે નહીં, ગરમ મસાલો પણ નહીં, અને આમ એક બટકું ભરશે ને રાજપાટલે એમ કહે કે ના, આવું જ જોયે પાછું. વાહ, બરાબર. ખરેખર જે દેશી લવર હોય મારા જેમ કે ભાઈ આપણને છે ને દેશી ભોજન મળી જાય ને, એટલે આના સિવાય એક ભોજન નો મજા ન આવે. ઘટે નહીં કે એમાં કેમ છે? શાકનું કામ કેમ છે? રોટલીનું કામ કેમ છે? હા હા, લાવો લાવો. રોટલીનું કામ કેમ છે? રોટલી એકદમ કહેવાય ને, નાઈ જેવી, ઘર જેવી, ઘર જેવી. અને આ છે ઢોકળીનું શાક, નજીક આવો તમને બતાવું. આખું પહેલાં મેં જ પૂરું કર્યું. આ છે ઢોકળીનું શાક, એક નંબર શાક છે. વાહ, નહીં કાંઈ આની અંદર મસાલા, ઓવર મસાલા નથી. આપણે જે ઘરે મમ્મી બનાવતા હોય સેમ એવું જ છે. આ લોજિંગ જ છે પણ ઘર, અને ઘર જેવું. સાથે અહીંયા તમને અથાણા, ડુંગળી, લીંબુ, ટમેટા, કાકડી,
ઈગોર ઠંડી છાશ છે યજ્ઞિકભાઈ, ને ખાસ કરીને આપણા જે લાલપુરના મિત્ર છે યજ્ઞિકભાઈ, એ આજે આપણને સજેસ્ટ કરે એવું હતું કે રાજભાઈ અહીંયા તકદીર પરોઠા હાઉસમાં આપણે વિડીયો શૂટ કરવો છે, કારણ કે અહીંયા બહુ વર્ષો જૂની આ હોટલ છે અને પોતે ઓનર હોવા છતાં પણ આવી રીતના કામ કરે છે. ભાઈને પણ ધન્ય છે અને ઉપલેટા પણ એમની કઈ અમિધારા અમિધારા વાળાના પપ્પા છે. વાહ, પાટલી ઉંમરે જે આવું કામ કાર્ય કરવું છે, આવું ચલાવવું છે, એ અઘરી વાત છે. પોતે જાતે રસોઈ બનાવી, તમને કિચન પણ દેખાડતા છે સ્ક્રીન ઉપર, જો સ્ક્રીન ઉપર તમને કિચન દેખાય છે, બેસવાની સુવિધા પણ સારી છે, બસ સ્ટેન્ડની એક જ બાજુમાં. આજે ખાસ અમે આવ્યા હતા અમારા એક કામ માટે, તો વચ્ચે લાલપુર આવ્યું, તો મેં કીધું લાલપુરના કંઈક વિડીયો આપણે શૂટ કરી લે બતાવીએ ને તમને લોકોને પણ, ઘણા બધા ખાઈ ગયા હશે અહીંયા, પણ આજે અહીંયા હું આવ્યો ખરેખર મને બહુ મજા આવી. આપણે લાલપુર પહેલી વાર આવ્યો ને આ બાજુ, ખાવાનું ભાઈ ટોપ એટલે ટોપ. એક નહીં બીજી રોટલી ખૂટી ગઈ વાતુમાં પડ્યો. અને આ છે કઠોળ, કાકા આ કયું શાક છે? મિક્સ કઠોળ. મારે વાહ, ઓહો ખીચડા પાપડ ભાઈ, ખીચડા પાપડ વાહ છે, અમારા ફેવરિટ છે ભાઈ. યાજ્ઞિકભાઈ તમે તો લ્યો, મુંબઈ જાય ને મુંબઈ ત્યારે આ વસ્તુ બહુ મળે, ખીચિયા પાપડ. ખીચિયા પાપડ આવડાવ, જમ્બો જમ્બો સાઈઝના હોય પાપડ, પાપડ મોટા. અને આ વસ્તુ આવી તમને ક્યાં મળે ખબર હે? વધારે પડતી તો ઘરે જ ખાવા મળે, ઘરે જ મળે. આવી રીતે હોટલોમાં તમને ક્યાં આવા ખીચિયા પાપડ નહીં જોવા મળે. કઈ માની ગયા કે સૌરાષ્ટ્રની આપણો જે કેવો કહેવત નથી કે કોક દી ભૂલો પણ મારા સાંભળા સાંભળા, ના કોક દી ભૂલો પણ મારા તમે બોલી લીધું ત્રીજી રોટલી ખોટું આવી જશે, હાથમાં રહેવાતું નથી. આજે મારી સાથે પાછા અમારા ભાઈ પણ છે, કેવું લાગ્યું ભાઈ? રાજભાઈ સાથે દાળ ભાત ની આનંદ લઈએ, દાળ તો એમને પીએ, ખાટી મીઠી દાળ છે. બાકી શાકમાં કાકાની સર્વિસ પણ જોરદાર, જો કાકાની સર્વિસ જોરદાર છે. રોટલી પૂરી નથી થઈ તે ફેરી બીજી રોટલી આવી જાય, આવી જાય મરચા લઈને આવી ગયા, ટમેટા કાકડી બસ કાકા બસ. કેટલું પ્રેમથી જમાડે છે, બરોબર ને? મોજીલા વ્યક્તિ, મોજીલા છે ભાઈ. અત્યારે તો ટ્રાફિક ઓવર લિમિટ થઈ ગઈ, કારણ કે અત્યારે 2:30 વાગો આવ્યો, અત્યારે તમે જગ્યા ખાલી જોવા મળશે, બાકી તમને અહીંયા બપોરે ફૂલ ટ્રાફિક હોય. તો તમે જ્યારે પણ જાઓ ને ભાઈ લાલપુરમાં, આ જગ્યા ચોક્કસથી વિઝિટ કરજો. બે હોટલ બાજુ બાજુમાં છે પરોઠા હાઉસ, એક તકદીર અને એક લક્ષ્મી. આપણે તકદીરમાં બેસ્ટ, તકદીરમાં ભાઈ અત્યારે સારામાં સારું, અત્યારે અમને અહીંયા જમવામાં બહુ મજા આવી. તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ જગ્યાએ વિઝિટ કરજો. ઉપલેટા વાર આવતા હોય તો જે અમિધારાના શોખીન છે એનો ટેસ્ટ માણવો હોય તો ગુજરાતી અહીં આવજો. અનલિમિટેડ છે આ કાકા ચમનભાઈ, બસ રાજભાઈ ચોથી રોટલી છે અમારા ભાઈ જો દાબા દાબ કરે ભાઈ રોટલી. અમારા સૌરભભાઈ ને ભૂખ લઈ ગઈ છે, તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. ને જ્યારે પણ આ બાજુ નીકળો ત્યારે ચોક્કસથી વિઝિટ કરો, ભૂલતા નહીં. એકવાર ખાશો એટલે વારંવાર તમે આ જગ્યાના દીવાના થશો, એ આપણી ગેરંટી. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.